પંચમહાલના સહેરા તાલુકાના સરાડીયા ગામે તુફાન ગાડીએ રોડની સાઈડમાં ઉભેલા બે વૃદ્ધોને અડફેટે લેતા બંને વૃદ્ધોના મોત નિપજ્યા હતા. જો કે અડફેટ લેનાર તુફાન ગાડીમાંથી 70,000ના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના સરાડીયા ગામના સ્વરૂપસિંહ કારુભાઈ બારિયા અને અભિષિત દીપસિંહ પગી આ બંને વૃદ્ધ રોડની સાઈડમાં ઊભા હતા ત્યારે નાળા તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી એક તુફાન ગાડી નંબર GJ06KH9519ના ચાલકે રોડની સાઈડમાં ઉભેલ બંને વૃદ્ધને અડફેટે લેતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ આસપાસના સ્થાનિકો દ્વારા સહેરા પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે બંને વૃદ્ધોનું મોત થતાં બંને વૃદ્ધના મૃતદેહના સહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયા હતા. જો કે બંને વૃદ્ધોને અડફેટે લેનાર તુફાન ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરીને જતી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પોલીસે તુફાન ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 21 નંગ પેટીઓમાં ભરેલ 624 બિયરના ટીમ તેમજ ક્વાટરિયા મળી આવતા પોલીસે રૂપિયા 70,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તેમજ તુફાન ગાડીની કિંમત રૂપિયા 3,50,000 મળી કુલ રૂપિયા 4,20,000નો મુદ્દામાલ કબજે કરી તુફાન ગાડીમાં બેઠેલ ગોધરા તાલુકાના ધોરી ગામના મહેન્દ્ર અર્જુનભાઈ બારિયાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામના રહેવાસી દિનેશ નાનસી ખાંટ અને તેનો સાગરીતોએ ઉંડાળા આંબલિયાત પુલ પાછે આપી ગયા હતા અને વિદેશી દારૂ ભરીને લઈને સરાડિયા તરફથી પસાર થતો હતો ત્યારે કેનાલ ફરિયા પાસે એક એક્ટિવા નંબર GJ17BP1122 સાથે અથડાઈ ગયેલાનું જણાવ્યું હતું, જેથી પોલીસે દારૂનો જથ્થો ભરીને લાવનાર મહેન્દ્ર બારિયા અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર દિનેશ ખાંટ તેમજ તેના સાગરીતો સાથે સહેરા પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ આ તુફાન ગાડીએ બે વૃદ્ધને અડફેટે લેતા તેઓનું મોત નિપજ્યું હોવાથી આ બાબતે પણ તુફાન ગાડીના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રિતિશ દરજી, JDSTV, પંચમહાલ. ગઈકાલ સાંજના સમયે સહેરા પોસ્ટમાં વાજીપુરોપી વિસ્તારની અંદર સરાડીયા ગામ ખાતે બે એક્ટિવિસ સવારીઓને એક તુફાન ગાડી GJ06KH9519ની અડફેટે લેતા બંનેને ગંભીર ઇજા પહોંચેલ છે. હોસ્પિટલ પહોંચતા પહોંચતા સુધીમાં સારવાર દરમિયાન તેઓ મરણ ગયેલા છે. આ બાબતે તુફાન સવારી ચાલક વિરુદ્ધ 304B મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. આ બનાવની અંદર સંડોવાયેલ જે વાહન છે તુફાન, એ તુફાનમાં આશરે 10 પેટી ઇંગ્લિશ દારૂ મળી આવેલો છે. તુફાનના માલિક અને ડ્રાઈવર વિરુદ્ધ સહેરા પોસ્ટમાં અલગથી ગુનો દાખલ કરી તેની તજવીજ કરવામાં આવેલી છે. કુલ 4,20,000નો મુદ્દામાલ કબજે કરી તપાસ તજવીજ કરવામાં આવેલ છે. આરોપી ધોળીના છે મહેશ અર્જુન બારૈયા અને સંડોવાયેલા બીજા જે ઈસમ છે એ દાહોદના છે સંજેલીના.